જો ગણ વન ટુ થ્રી પર દ્વિક્રમ સંખ્યા કોણ કોણ આવે બોલો, વન વન ટુ નથી એટલે ગણ વન ટુ થ્રી થઈ ગયો. ગણમાં કેટલા સભ્યો? ત્રણ. ગણમાં ત્રણ સભ્યો એટલે એન બરાબર શું કહેવાય? ત્રણ કહેવાય કે ના કહેવાય ભાઈ? હવે દ્વિક્રિયાની કુલ સંખ્યા મેળવવાનું સૂત્ર શું આવે યાદ કરો? દ્વિક્રિયાની કુલ સંખ્યા મેળવવાનું સૂત્ર એન રિસ ટુ સ્ક્વેર આવે કે ના આવે? હવે એનની કિંમત ત્રણ મૂકી દઈએ તો કોણ થઈ ગયું? ત્રણ અને ત્રણનો વર્ગ એટલે ત્રણ અને ત્રણનો નવ એ ત્રણની નવ ઘાત કોણ આવે? એ ઓપ્શન આવે કે ના આવે? એ ઓપ્શન. જો ભાઈ શું કહે છે? એક એક નથી વ્યાપની વિધેય કેવું છે? વિધેયનો ડાહો થઈ ગયો પેલા. ચલો હવે પ્રદેશ કોણ આપ્યો તમને? એન આપ્યો છે ને. હવે પ્રદેશ આપણને એન આપ્યો તો એની અલગ અલગ કિંમત લેવી પડે. બે ભાગ પાડતો, એક યુગ્મ ને એક અયુગ્મ. જો પહેલી વાર જોઈ લો, એનમાં પહેલી કિંમત કોણ આવે મને આપણને ખબર છે? ચલો પહેલાં એફ ઓફ વન લઈએ. તો વન લઈએ તો વન માઇનસ વન કોણ થઈ ગયો? ઝીરો. એટલે અહીંયા ઝીરો આવી ગયો. એફ ઓફ ટુ લઈ લઈએ તો ટુ બાય ટુ કોણ આવી ગયો? વન. ચલો એફ ઓફ થ્રી લઈએ તો શું આવે? ત્રણ ઓછા એક એટલે બે, એટલે માઇનસ વન આવ્યો. ચલો એફ ઓફ ફોર લઈએ તો શું આવે છે? બોલો ફટાફટ. બે. એફ ઓફ ફાઇવ લઈએ તો શું આવે છે? પાંચમાંથી એક જાય તો, પાંચમાંથી જાય ચાર, ચાર વાગે એટલે બે, એટલે માઇનસ બે આવે. ફટાફટ બોલો પેલા. એફ ઓફ સિક્સ લો તો શું આવે? ત્રણ આવે કે ના આવે? ચલો એટલે એનો મતલબ એવો થયો કે એક કિંમત એક જ વાર આવે છે ને, એકની એક કિંમત ફરી વાર આવવાની નથી. એટલે એકની એક કિંમત ફરી વાર નથી આવતી, એનો મતલબ શું થયો? તમે ગમે તે કિંમત લો બરાબર, વન ટુ થ્રી ફોર, એક કિંમત એક જ વાર આવવાની છે કારણ કે એન છે બરાબર. એટલે વિધેય એક એક થઈ ગયું, એટલે વિધેય એક એક નક્કી થઈ ગયું, વિધેય એક એક છે. ચલો આ એક એક વાત નક્કી થઈ ગઈ. હવે તમે એમ જોવા જાઓ તો વિધેયનો વિસ્તાર શું થાય? ડેશ ડેશ ડેશ. જુઓ માઇનસ ટુ, માઇનસ વન, ઝીરો, વન, ટુ, થ્રી, બધી કિંમતો સળંગ આવે છે કે નહીં? હા કે ના? એક કિંમત તૂટતી નથી. જુઓ એક કિંમત તૂટતી નથી. એ માઇનસ ટુ, માઇનસ વન, ઝીરો, તો આ ગણ કયો કહેવાય? ઝેડ કહેવાય કે ના કહેવાય? હા કે ના? તો ઝેડ એટલે કોણ થઈ ગયો? સપ્રદેશ કહેવાય. એટલે ઝેડ સપ્રદેશ થઈ ગયો. એટલે વિધેયનો વિસ્તાર સપ્રદેશ સરખો થાય તો વિધેય કેવું કહેવાય? વ્યાપ. તો વિધેય વ્યાપ્ત બી છે. એ વિધેય એક એક પણ છે ને વ્યાપ્ત પણ છે. એટલે વિધેય એક એક છે અને વ્યાપ્ત છે એવું ક્યાં છે? સી થઈ ગયો. એ સી તમારો રાઈટ આન્સર. જો આપણે શું આપે છે? કોટ ઇન્વર્સ. દાખલો કયા ચેપ્ટર ખબર પડે છે તમને? દાખલો કયા ચેપ્ટરનો છે ખબર પડે છે? કોણ કહેશે કયા ચેપ્ટરનો દાખલો છે? પ્રતિવિધેયનો. ચલો હવે અંડરરૂટ વન પ્લસ એક્સ સ્ક્વેર જેવું કોઈ પણ પદ હોય તો શું ધારવાનો? યાદ રાખો નિયમ છે, વિકલનમાં સંકલન બધા પર કોમન નિયમ હતો કે અંડરરૂટ વન પ્લસ એક્સ સ્ક્વેર જેવું પદ હોય તો શું ધારીએ છીએ? ભાઈ વન પ્લસ એક્સ સ્ક્વેર જેવું પદ હોય એટલે એક્સ બરાબર આપણે ટેન થીટા ધારવું જ પડે બરાબર. અંડરરૂટ વન પ્લસ એક્સ સ્ક્વેર જેવું એટલે થીટા બરાબર શું થઈ જાય? ટેન ઇન્વર્સ એક્સ. થીટા બિલોંગ્સ ટુ માઇનસ પાઈ બાય થ્રી પાઈ બાય ટુ. એમસીક્યુમાં આ લખો ચાલે, હું સમજાવવા લખું છું. કોટ ઇન્વર્સ. ચાલો હવે વન પ્લસ ટેન સ્ક્વેર એટલે કોણ થઈ ગયો? વન પ્લસ ટેન સ્ક્વેર થીટા શું કહેવાય? સેક સ્ક્વેર થીટા. અને સેક સ્ક્વેરનું વર્ગમૂળ એટલે કોણ થઈ ગયું? સેક થીટા. એટલે અહીંયા ઉપર આવશે સેક થીટા માઇનસ વન અને વનની જગ્યાએ અહીંયા આવશે ટેન થીટા બરાબર છે. હવે આપણે અહીંયા જો કોટ કે ટેન આવે ને તો જ્યાં જાય, બાકી જાય નહીં. એટલે આવું કરાય. જુઓ આ કોટ ઇન્વર્સ. સેક એટલે વન અપોન કોસ, સેક એટલે વન અપોન કોસ અને આ માઇનસ વન. ટેન એટલે સાઇન અપોન કોસ બરાબર. લસા લઈએ તો વન માઇનસ કોસ થીટા અને અપોન સાઇન થીટા આવે કે ના આવે? લસા લઈએ તો વન માઇનસ કોસ અપોન સાઇન. ચાલો હવે કોટ ઇન્વર્સ ચલતો. ભાઈ વન માઇનસ કોસ થીટાનું સૂત્ર શું થાય? વન માઇનસ કોસ થીટાનું સૂત્ર શું થાય? ટુ સાઇન સ્ક્વેર થીટા વાય ટુ. ચલો સાઇન થીટાની કિંમત શું થાય? ટુ સાઇન થીટા બાય ટુ કોસ થીટા વાય. એટલે ટુ સાઇન થીટા બાય ટુ ઇન્ટુ કોસ થીટા બાય ટુ થાય.
એટલે અહીંયા કોટ ઇનવર્સ થઈ ગયો, 2 2 ગયો 60 એટલે અહીંયા શું આવી ગયો 10 થીટા બાય 2. હવે કોટ ઇનવર્સ 10 કેન્સલ થાય ખરું? કોટ ઇનવર્સ 10 કેન્સલ થાય ના થાય? તો શું કરવું પડે? 10 ને કોટમાં ફેરવવો પડે. તો આપણે એવું કહી શકાય ને કે કોટ ઇનવર્સ અહીંયા કોટ અને પાઈ બાય 2 માઇનસ થીટા બાય 2. એટલે કોટ ઇન્વર્સ કોટ ગયો વધ્યું શું? તો પાઈ બાય 2 માઇનસ થીટા બાય 2. એટલે પાઈ બાય 2 માઇનસ થીટા બાય 2 એટલે પાઈ બાય 2 માઇનસ 1 બાય 2. થીટાની કિંમત કોણ છે? ટેન ઇન્વર્સ એક્સ. તો પાઈ બાય 2 માઇનસ 1 બાય 2 ટેન ઇન્વર્સ એક્સ કયો ઓપ્શન આવ્યો? સી ઓપ્શન આવ્યો. જો શું સમજ મળ્યા આપણને? કોસ 2 ટેન ઇન્વર્સ એક્સ 1 બાય 2 કોની કિંમત મેળવવાની? એક્સને એટલે સમીકરણ ઉકેલ મેળવવાનો એવું કહેવાય. શું કરીશું બોલો? શું કરીશું? કંઈક તો કરવું પડશે ને. શું કરીશું બોલો? યસ, કોસને લઈ સામે એટલે શું થયું? 2 ટેન ઇન્વર્સ એક્સ. એટલે કોસ ઇન્વર્સ કેટલા આવે? 1 બાય 2. અને 1 બાય 2 એટલે કોણ થઈ ગયા? 5 બાય 3. હવે આ બે નીચે જાય એટલે કોણ થઈ ગયો? ટેન ઇન્વર્સ એક્સ બરાબર પાઈ બાય 6 થઈ ગયું. હવે ટેન ઇન્વર્સ એક્સ બરાબર પાઈ બાય 6 આવે તો એક્સ બરાબર કોણ આવે? ટેન પાઈ બાય 6. હવે એની કિંમત શું આવે? 1 અપોન રૂટ 3. પણ અહીંયા તમને પ્લસમાં માઇનસ અપોન રૂટ 3 આપી છે. કેમ ખબર છે? ટેન કયા ચરણમાં ધન હોય? પહેલામાં અને બીજું ત્રીજામાં. એટલે તમે પાઈ પ્લસ પાઈ માઇનસ પાઈ બાય 6 બી લઈ શકો ને. 1/√3 સોરી, પાઈ માઇનસ બી લેવાય. એટલે પહેલા ચરણમાં ત્રીજા ચરણમાં હોય કિંમત ગમે તે આવી શકે. એટલે એક્સ બરાબર તમે શું લઈ શકો? પ્લસ ઓર માઇનસ 1/√3 લઈ શકો. લખો, જોઈ લઈએ. તો પહેલાં શું કરીશું? સાઈન ઇન્વર્સ એક્સની જગ્યાએ લખવા મળજો જોડે જોડે. સાઈન ઇન્વર્સ એક્સની જગ્યાએ મૂકી દઈએ છીએ આપણે કોસ ઇન્વર્સ અંડરરૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર, રાઈટ? અને કોસ ઇન્વર્સ એક્સની જગ્યાએ મૂકી દઈએ છીએ આપણે સાઈન ઇન્વર્સ અંડરરૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર, બરાબર? એટલે જોઈ લો અહીંયા શું થાય. સાઈન ઇન્વર્સ જો, હવે અહીંયા કોસ ઇન્વર્સ અંડરરૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર મૂક્યું ને, એટલે અહીંયા ખાલી આવશે અંડરરૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર. અને અહીંયા કોસ ઇન્વર્સ, અહીંયા કોસ ઇન્વર્સ મૂક્યું એ કિંમત, એટલે અહીંયા પણ આવશે ખાલી અંડરરૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર. તો આપણને ખબર છે કે સાઈન ઇન્વર્સ એક્સ વત્તા કોસ ઇન્વર્સ એક્સ કોણ થાય? પાઈ બાય 2. એ સીધો જવાબ તમારો પાઈ બાય 2 આવી જાય. ભાઈ જો આ પ્રશ્નમાં છે ને, આપણે એક્સ વાય અને ઝેડની કઈ કિંમત લેવાની? તો એક્સની કિંમત 0, વાયની કિંમત 0 અને ઝેડની કિંમત 0 લઈએ ને તો જ આનું સમાધાન થાય, બાકી આનું સમાધાન થાય નહીં. એટલે હવે આપણે શું કરીએ છીએ? આ ત્રણેય કિંમતો નિશ્ચયકમાં મૂકી દઈએ. જો ત્રણેય કિંમત નિશ્ચયકમાં મૂકીએ શું આવે? 100, 010 અને 001. જો વિસ્તરણ કરીએ તો જવાબ શું આવે? 1 આવે કે ના આવે? એટલે આપણો જવાબ શું આવે? 1. એ આપણો રાઈટ આન્સર થઈ ગયો. જો ભાઈ આમાં શું કરવાનું છે? તો પહેલી વાત, અહીંયા 10, 11, 12, 13, 14 છે. એટલે શું કરીએ આપણે? પહેલા હારમાંથી 10 કોમન, બીજા હારમાંથી 11 કોમન અને ત્રીજા હારમાંથી આપણે 12 કોમન લઈ લીધા. એટલે 10, 11, 12. હવે 10 કોમન લઈ તો અહીંયા શું હોય? 1. અહીંયા શું વધ્યું? 11. અહીંયા શું વધ્યું? 12 × 11. અહીંયા 1, અહીંયા 12, શું વધ્યું? 13 × અને 1 તો 13 અને 14 × 13 વધ્યા. હવે શું કરીએ જુઓ આપણે? આપણો નિશ્ચય નિયમ શું છે? બને એટલા બધું 0 લાવવાના. એટલે શું કર્યું? પહેલી હારને માઇનસ 1 વડે ગુણી બીજામાં ઉમેરી દીધી. સમજી લેજો, પહેલી હારને સમજી લેજો માઇનસ 1 વડે ગુણી બીજામાં ઉમેરી અને બીજી હારને માઇનસ 1 વડે ગુણી ત્રીજામાં ઉમેરી. એટલે આપણને આવું પદ મળી જાય 1, 11. આ તો 12 છે જ, વાળીને લખતો નથી. 11 ફેક્ટોરિયલ, આ તો બધા 12 છે જ આગળ. ઓકે, એટલે આપણને આવું પદ મળી ગયું. હવે પહેલા સ્તંભથી વિસ્તરણ કરી દો. આ પદ એમનું એમ છે, એટલે આ આ કૌંસ લખ્યો છે. વિસ્તરણ કરીએ એટલે શું આવે? 13 - 12, 13 માંથી 12 કોમન કાઢ દો. 26 - 24 એટલે 2 આવે કે ના આવે? 26 - 24 2. એટલે તમારો જવાબ આવી ગયો બી ઓપ્શન. ચલો ભાઈ શું કરીએ જોઈ લો. જો અહીંયા પી, અહીંયા ક્યુ, અહીંયા આર છે. અહીંયા પી, અહીંયા ક્યુ, અહીંયા આર. અહીંયા પી, અહીંયા ક્યુ, અહીંયા આર છે. એસ તો બધામાં છે, એટલે શું કરીએ જુઓ? અહીંયા
बीजा स्तंभ ने एक वड़े गुणी पहला स्तंभ में तीजा स्तंभ ने एक वड़े गुणी पहला स्तंभ में उमेर दी है अपने शू मैं जो लो अ बधी जगह एस प्लस पी प्लस क्यू प्लस आर मना एस प्लस पी प्लस क्यू प्लस आर अने एस प्लस पी प्लस क्यू प्लस आर मना बराबर पी एम नो एम एस प्लस पी अने पी एम नो एम क्यू क्यू अने एस प्लस क्यू एम नो एम हम जो भाई पी प्लस क्यू प्लस आर की किंमत शू है एस एट एस वत्ता एस कौन थाया टू एस અહીંયા પણ 2s અને 2s એટલે પહેલા સ્તંભમાંથી આપણે 2s કોમન લઈ લઈએ બરાબર એટલે વધ્યું શું વન 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 ચાલ અહીંયા શું વધ્યું તો p q s પ્લસ p અને q p અને s પ્લસ q બહુ સિમ્પલ દાખલો થઈ ગયો આપણા માટે હવે આપણે એમ શું ઝીરો લાવવાનો તો સેમ વાત पहली हार ने माइनस वन वड़ी गुणी बीजा में बीजी हार ने माइनस वन वड़ी तीजा में उमरी दी है तो शू आयो भाई बन टू एस चल भाई अँ शू गयो वन पी क्यू एम नो एम अँ आई गयो जीरो अँ आई गयो एस अँ आई गयो जीरो जोई लो अँ आई गयो जीरो जोई लो बराबर अँ शू आवशे माइनस एस अँ शू आवशे खाली एस बोलो क्लियर विस्तरण क्या करवा पहला स्तंभ दी तो पहला स्तंभ विस्तरण करिए तो टू एस तो मेरी पास है बराबर अब अँ थी विस्तरण करिए एस इन टू एस कौन थी गयो एस स्क्वेर आ तो जीरो थी जवा टू एस नो क्यूब जवाब थी गयो टू एस क्यूब राइट आंसर तो हमें शू अपने ए आपने आप वन वन जीरो वन और बी शोधवा भाई एना कोई शॉर्ट मेथड नहीं एना सीम्पल मेथड है राइट के तब सीधू ए बी बराबर बी ए बदा में चकासणी कर दो बहुत जल्दी पती जाए बहुत वार नहीं लगे तो जो आप बधाई चकासणी करिए ने तो बी एवो ऑप्शन आए कि जेना ए बी बराबर बी ए साबित थाय बी आप राइट आंसर कही सकते हम ए बराबर शू आप त्रन 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 हमें जो लो हम अँ एम त्रन कॉमन काढ़ी दी है એટલે વન 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 અને વન 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 કહેવાય કે ના કહેવાય હવે આપણે એનો ઘન કરવાનો તો એનો ઘન એટલે શું એ ઇન્ટુ એ ઇન્ટુ એ જો તો ત્રણ વાર એકનું એ પદ ગુણાય એટલે ત્રણ ગુણ્યા સત્યાવીસ આવી ગયા એ સત્યાવીસ તો અહીંયા લખાય પણ વન 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 એક વાર वन 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 बीजी वार अने वन 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 तीजी वार हवे जो मानो कि आपणे गुणाकार करिए ने आनो गुणाकार तो शू आवे खबर छे चेक कर लो तो आनो गुणाकार त्रण 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 ज आवशे तमारे चेक करवो होय तमे चेक करी शको छो अने इनटू अहींया वन 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 आवशे हवे त्रण हजु कॉमन काढी लईए એટલે જવાબમાં શું આવ્યો એક્યાસી એટલે ફરી અહીંયા વન 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 અને વન 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 ડોટ અહીંયા આવે વન 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 ફરી આનો ગુણાકાર કરીએ એટલે શું આવશે તો ત્રણ 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 અને ત્રણ ત્રણ અને ત્રણ એટલે આને કહેવાય એક્યાસી એ રાઈટ તો એક્યાસી એ આપણો રાઈટ આન્સર આવી જાય ચલો ભાઈ શું કરીશું पहला आधार परिवर्तन नियम तो अँ थे डीवाय डी एक्स लॉग ई अपॉन लॉग मनाक में एक्स हमें लॉग एनी किंमत शू थे तो वन लॉग एनी किंमत अपने वन मूकी दी एट अँ मूकी दो डीवाय डी एक्स ऑफ वन अपॉन लॉग मनाक में एक्स चलो हमें वन अपॉन एक्स विकलन माइनस वन अपॉन एक्स स्क्वेर एट अँ लखी नाखी आप माइनस वन अपॉन लॉग मानांक में एक्स एनो आखा स्क्वेर हम मानांक में एक्स विकलन फरी करव पड़े ए डीवाय डी एक्स ऑफ मानांक में एक्स ए मानांक में एक्स आप एक्स लेवाय कारण के लॉग की बाजू में क्या ऋण संख्या हो न सके एट अँ शू जवाब में माइनस वन अपॉन एक्स इंटू लॉग मानांक में एक्स एनो आखा स्क्वेर आप राइट आंसर थी जाए इतने कि ये आप राइट आंसर है लखवा मर जाओ भाई चलो आगे जुओ अँ आप शू करें जो जो लखजो अँ
तो वन की जगह आपणे शुं मूकी दईए छे, तो वन की जगह टेन पाई बाय फोर मूकी दईए, तो वन की जगह टेन पाई बाय फोर मूकी दो एटले शुं आवे, तो डी बाय डी एक्स ऑफ अहीं टेन इनवर्स अहीं आवे टेन पाई बाय फोर माइनस एक्स अपॉन वन प्लस टेन पाई बाय फोर अने इंटू एक्स थई गया। हवे ध्यान थी जोवा जाओ तो शुं थयुं, टेन इनवर्स एक्स माइनस वाय अपॉन वन प्लस एक्स इंटू वाय जेवुं सूत्र थई गयुं। एटले आने शुं कहेवाय, तो डी बाय डी एक्स ऑफ टेन इनवर्स टेन पाई बाय फोर माइनस टेन इनवर्स एक्स बराबर। हवे टेन इनवर्स टेन गया पेला, वध्यू कोण खाली पाई बाय फोर, एटले आवुं कही शकाय ने कि डी बाय डी एक्स ऑफ पाई बाय फोर माइनस अहीं आई गयो टेन इनवर्स एक्स, अचल विकलन जीरो, टेन इनवर्स एक्स विकलन माइनस वन अपॉन वन प्लस एक्स स्क्वेर, એટલે જવાબ તમારો આવ્યો માઇનસ વન અપોન વન પ્લસ એક્સ સ્ક્વેર, એટલે આપણો રાઇટ આન્સર શું આવે? બી ઓપ્શન આવે પહેલા, બી આપણો રાઇટ આન્સર થઈ ગયો। જો હવે આપણે શું કરીએ, અહીંયા તમારે ડી ટુ એક્સ વન ડીવાય સ્ક્વેર મેળવવા છે, આને શું કહેવાય? પ્રચલ વિધેય કહેવાય, એટલે પ્રચલ વિધેયનું વિકલન કરવાનું, કોની સાપેક્ષે? ટીની સાપેક્ષે, એ તો કરી નાખીએ, એટલે ડી એક્સ અપોન ડી ટી બરાબર ટુ એ ટી અને ડીવાય અપોન ડી ટી બરાબર ટુ એ। હવે તમારે ડીએક્સ અપોન ડીવાય મેળવવાના છે, તો ડીએક્સ અપોન ડીવાય મેળવવાના એટલે આના છેદમાં આ મૂકી દઈએ, તો ડીએક્સ અપોન ડીવાય બરાબર શું થઈ જાય? તો ડીએક્સ અપોન ડીવાય સિમ્પલ આપણને ટી મળી જાય। હવે હું દ્વિતીય વિકલન કરીએ, દ્વિતીય વિકલન કરીએ એટલે શું થાય? ડી ટુ એક્સ અપોન ડીવાય સ્ક્વેર થઈ ગયા, ટીનું વિકલન વન થઈ ગયું, પણ વિકલન આપણે વાય સાપેક્ષ કરીએ છીએ। જો એક્સ સાપેક્ષે હોત કે વાય તો અહીંયા બનાવત, પણ ટી સાપેક્ષે ટીનું ફરી વિકલન કરવું પડે, એટલે અહીંયા ફરી આવે ડી ટી અપોન ડીવાય। બોલો ક્લિયર? હવે ડી ટી અપોન ડીવાયની કિંમત શું છે તો આપણને ખબર છે કે ડીવાય અપોન ડી ટી જો ટુ એ હોય તો ડી ટી અપોન ડીવાય કોણ થઈ જાય? વન અપોન ટુ એ, એટલે વન અપોન ટુ એ આપણો આન્સર આવી જાય। હા સોરી, અહીંયા એક ભૂલ છે, વાયની જગ્યાએ એક્સ કરી કાઢજો, એટલે ડી ટુ આઈ એક્સ પણ ડીવાય સ્ક્વેર।